હરિઓમ સ્ટુડન્ટ, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ છે કોમ્પ્યુટર, એમાં આપણે સી પ્રોગ્રામ કન્ટિન્યુ કરીએ. ઓકે, ચલો એઝ ઇટ ઇઝ પહેલી બે લાઈન તો લખી જ દઈએ. stdio.h અને has include conia.h અને પછી લખી દઈએ void main. ઓકે, આ ત્રણ ચાર લાઈન છે એ તો દર વખતે લખી દેવાનું, જેમ html માં html ને બોડી લખતા હતા એ પ્રમાણે, બરાબર. જો હવે પેજ નંબર 179 ઓપન કરો, એમાં ઘનનું કદ શોધવાનો પ્રોગ્રામ, ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળની સપાટીનું ક્ષેત્રફળ શોધવાનો સી પ્રોગ્રામ આપણે જોઈ ગયા હતા. 4πr² ઇક્વેશન હતું સૂત્ર. હવે ઘનનું કદ શોધવાનું સૂત્ર શું છે? L³ મતલબ L નો ઘન, L ની 3 ઘાત. ઓકે, પાછળ પ્રોગ્રામ આપેલો છે, વોલ્યુમ ઓફ ક્યુબ, બરાબર. ક્યુબ નો મતલબ શું થાય? ઘન થાય, અને વોલ્યુમ એટલે શું થાય? કદ થાય, બરાબર. ચલો હવે વેરિયેબલ કયો આવશે, ડેટા ટાઈપ કઈ આવશે? ઇન્ટીજર આવશે, કારણ કે આ કઈ છે? માહિતી, આંકડાકીય માહિતી છે. ઓકે, ચલો ઇન્ટીજર પછી શું કરીશું? લેન્થ એટલે લંબાઈ અને ans એટલે આન્સર, બરાબર. લંબાઈને આપણે શોર્ટમાં લખી દઈશું ln, અને પછી બીજો વેરિયેબલ કયો લઈશું? આન્સર નામનો. ઓકે, વેરિયેબલ ડિક્લેર થયા ગયા પછી તમારે શું કરાવવું પડે? તો કે સ્ક્રીન ક્લિયર કરાવવી પડે. ઓકે, આખો પ્રોગ્રામ લખાઈ જાય પછી પ્રોગ્રામ હું સિલેક્ટ કરીને બતાવીશ. આમાં તમે સ્ક્રીન જોઈએ એટલી બધી વધારે ઝૂમ થતી નથી. બરાબર, ચલો અહીંયા હવે સ્ક્રીન ક્લિયર કરાવી દો. શું લખીશું? CLR SCR, બ્રેકેટ કરવાનો, બ્રેકેટ પૂરો, બરાબર. હવે મેસેજ છે પ્રિન્ટ એફ કે એન્ટર લેન્થ, ઘટ મીન્સ કે લંબાઈ એન્ટર કરો. પછી શું મૂકી દઈશું? /n, બરાબર. પછી એ વેલ્યુસ એની અંદર સ્ટોર થશે એલએનમાં. બુકમાં એ લોકોએ લેન્થ ફંક્શન આખું લખ્યું છે, આપણે શોર્ટમાં લીધું છે. વેરિયેબલનું નામ શું લીધું છે? એલએન લીધું છે. ઓકે, સ્ટોર કરવાનું કામ કોણ કરશે? સ્કેનએફ ફંક્શન કરશે. ઓકે, પછી આવશે, જો વેરિયેબલમાં ડેટા ટાઈપ લીધી હોય ઇન્ટીજર તો શું આવશે? %d. ઓકે, પછી છે એન્ડની સાઇન. આપણા વેરિયેબલનું નામ કયું છે? એલએન, બરાબર. હવે એનું ઇક્વેશન લખીશું, આન્સર ઇઝ ઇક્વલ ટુ લેન્થ ગુણ્યા લેન્થ ગુણ્યા લેન્થ. આપણે લેન્થની જગ્યાએ શું લીધું છે? એલએન લીધું છે. ઓકે, આન્સર ઇઝ ઇક્વલ ટુ એલએન ઇન્ટુ એલએન ઇન્ટુ એલએન, બરાબર. છગડિયા કૌંસ પછી જે બી લખો દરેકની પાછળ સેમિકોલોન આવશે, બરાબર ને? તરત એરર બતાવશે. હવે આન્સર આપણો થઈ ગયો પછી હવે એને છાપવાનું કામ કરવાનું છે, એટલે શું લખીશું? પ્રિન્ટ એફ. ઓકે, શું મેસેજ છે? આન્સર ઇઝ %d. %d કેમ? કારણ કે ઇન્ટીજર ડેટા ટાઈપ છે. ઓકે, આન્સર ઇઝ %d. પછી શું મૂકી દઈશું? /n મૂકી દઈશું, અને પછી ડબલ કોટ પૂરા. આપણા વેરિયેબલનું નામ શું છે? આન્સર. ઓકે, અને પછી શું મૂકી દઈશું? get ch.
ओके आ प्रोग्राम हूँ आम सिलेक्ट करू छू एटले वच्चे तमारे जो लखवानी इच्छा होय तो वीडियो पॉज करी अने तमारे लखी लेवानो। हवे प्रोग्राम ने रन कराइए, शू आपीशू कंट्रोल F9 बराबर, कोई एरर नहीं, मैसेज है कि एंटर लेंथ लंबाई एंटर करो, बुक प्रमाण एंटर करिए आपणे 5, जो आंसर 125 आई जाए तो आपणो प्रोग्राम साचो बराबर। जो बराबर 125 5×5×5 बराबर, पाए पाए 25 25 25 125 बराबर। बीजो कोक नंबर आपो, एवो नंबर आपवानो के जे तमने लोकोने मोढे गणतरी करता फावे। धारो के लखू छू 3 तो जवाब शू आवशे, 3×3×3 તો કેટલો આવે 3 તારીખ 9 અને 9 તારીખ 27 બરાબર, 27 આન્સર આવવો જોઈએ। ઓકે 3 વખત 3નો ગુણાકાર કરે છે। હવે જો મેં ગઈ વખતે કીધું તો એ પ્રમાણે જો બુકમાં એ લોકોએ ગેટ CH નથી લખ્યા અને રિટર્ન 0 લખ્યા છે, જો આ કાઢી નાખો અને અહીંયા લખો રિટર્ન 0 હું આપીશ Ctrl F9 તો જુઓ મને એરર બતાવ્યું બરાબર। એમાં પછી વોઇડ મેઇન નહીં ચાલે, ઇન્ટીજર મેઇન ચાલશે। ઓકે આવો બધો પ્રોબ્લેમ થાય છે એટલે આવું કશું કરવાનું નહીં। અને જો તમે આવું ના લખો Return 0 કે Get CH ના લખો તો શું થશે ખબર છે, જો નંબર આપીશું ને એક્ઝિટ થઈ જશું, સીની સ્ક્રીન પાછી આવી જશે। જો ધારો કે નંબર આપું છું 3, આવો એન્ટર આપીશે તો પાછી સી પ્રોગ્રામની સ્ક્રીન આવી જશે। જો હવે આન્સર આવી ગયો, એને જોવા માટે Alt+F5 આપવું પડશે જો બરાબર, એટલે આવું ના થાય ડાયરેક્ટ નીચે આન્સર જોઈતો હોય તો પાછળ શું આપી દેવાનું, Get CH આપી દેવાનું। ઓકે હવે જો બાય મિસ્ટેક તમે લોકો કદાચ અહીંયા Capital P મૂકી દીધો, ઓકે એટલે આમ પ્રોગ્રામમાં કોઈ ભૂલ નથી પણ પ્રોગ્રામ કેસ સેન્સિટિવ છે તો Print F માં હંમેશા P કેવો આવે, Print F એ બધામાં લગભગ સ્મોલ લેટર જ આવે। ઓકે તો જો Ctrl F9 આપીશ તો જો મને એરર બતાવી, Error 1 શું છે કે ફંક્શન Print F શુડ હેવ એ પ્રોટોટાઇપ બરાબર, ધેટ મીન્સ કે આ જે ફંક્શન છે STDIO.h માં કામ કરતું નથી બરાબર, એટલે મેં પહેલાં જ કીધું હતું આ કેસ સેન્સિટિવ છે એટલે ધ્યાન રાખી અને લખવાનું બરાબર। હવે આપીશ 10 તો મને જવાબ શું બતાવે, 1000 બતાવે, 10×10×10 બરાબર। ઓકે આન્સર આવી ગયો 1000। ઓકે આ હતો તમારો વોલ્યુમ ઓફ ક્યુબ બરાબર કે ઘનનું કદ શોધવાનો પ્રોગ્રામ। હવે સામેના પેજ ઉપર જુઓ 181 નંબરના પેજ ઉપર મીટરને મિલીમીટરમાં ફેરવવાનો સી પ્રોગ્રામ। ઓકે ચલો આજ પ્રોગ્રામની અંદર સુધારા વધારે કરી અને લખીએ, બધું વધારાનું રિમૂવ કરી દો। ઓકે ચલો જો ચલો એમાં ઇન્સ્ટ્રક્શન છે, મીટરને મિલીમીટર ફેરવવા માટેનો સી પ્રોગ્રામ લખતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખો। મીટરને મિલીમીટરમાં ફેરવવા માટે મીટરને 1000 વડે ગુણવામાં આવે છે બરાબર, અને ડેટા ટાઈપ પૂર્ણાંક હોવાથી આપણે છે ને ઉપયોગ કરીશું ઇન્ટીજરનો। ઓકે ચલો ઇન્ટીજર ચલો મીટર અને MM બીજું કયું છે MM બરાબર, MM નો મતલબ શું થાય મિલીમીટર। ઓકે સ્ક્રીન ક્લિયર કરાવો, સોરી ચલો એન્ટર મીટર %D એન્ડ ચલો શેની અંદર સ્ટોર થશે તો આપણા વેરિયેબલનું નામ કયું છે મીટર, એની અંદર સ્ટોર થશે। ઓકે હવે પ્રોસીજર, મિલીમીટર બરાબર મીટર ઇન્ટુ 1000 ધેટ મીન્સ કે મીટર ગુણ્યા 1000 બરાબર, MM ઇઝ ઇક્વલ ટુ મીટર ઇન્ટુ 1000 1 2 3। ઓકે ચલો પ્રોસીજર થઈ ગઈ, હવે આપણે એને પ્રિન્ટ કરાવવાનું છે
printf અહીંયા મૂકી દઈશું લેસન અને મૂકી દઈશું આન્સર ઇઝ પર્સન્ટેજ ડી અને આપણા વેરિયેબલનું નામ કયું છે એમએમ દેટ મીન્સ કે મિલીમીટર નીચે શું લખી દઈશું ગેટ સીએચ બરાબર કંટ્રોલ એફ નાઇન જો બુક પ્રમાણે આપણે એન્ટર કરીએ પછી આપણે આપણી જાતે એન્ટર કરીશું કેટલા લીધા છે ફાઈવ તો શું થશે ફાઈવ થાઉઝન્ડ સિમ્પલ છે કોઈ જે બી નંબર આપો એને હજાર જોડે ગુણાકાર કરી દે બરાબર ઓકે ફાઈવ થાઉઝન્ડ ઓકે પ્રોગ્રામ હું આમ સિલેક્ટ કરું છું એટલે તમારે વિડીયો પોઝ કરી અને જો લખવાની ઈચ્છા હોય તો તમે લોકો લખી શકો છો બુક કરતાં થોડા ચેન્જીસ કર્યા છે બુકમાં એ લોકોએ વર્ડ બેનની જગ્યાએ ઇન્ટીજર મેઇન લીધું છે બરાબર પછી સીએલઆર એસસીઆર નથી મૂક્યું અને ગેટ સીએચ નથી મૂક્યું કોન્યો ડોટ એચ પણ નથી મૂક્યું ઘણા બધા ચેન્જીસ કર્યા છે પણ આ રીતે તમે લોકો પ્રોગ્રામ લખશો તો સારું રહેશે સ્ક્રીન ક્લિયર થઈ જશે ડાયરેક્ટ નીચે આન્સર આવી જશે બધા બહુ જ બેનિફિટ થશે તે છતાં જો તમારે ના લખવાની ઈચ્છા હોય ને બુક પ્રમાણે લખવું હોય તો પણ કોઈ પ્રોબ્લેમ છે નહીં હવે જુઓ 10.7 સાદું વ્યાજ શોધવાનો સી પ્રોગ્રામ ધેટ મીન્સ કે સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓકે તો એમાં એનું ઇક્વેશન શું થશે પીઆરએન ડિવાઇડેડ 100 પી મીન્સ પ્રિન્સિપલ એમાઉન્ટ ધેટ મીન્સ કે મૂળ કિંમત આર એટલે રેટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર ધેટ મીન્સ કે વ્યાજનો દર અને એન એટલે નંબર ઓફ યર્સ બરાબર કેટલા વર્ષ માટે ઓકે તો ઘણી બધી વસ્તુ એની અંદર આવશે ઓકે સામે એ લોકોએ આન્સર સામે પેજ નંબર 183 ઉપર જ છે પેજ નંબર 183 ઉપર જ છે ઓકે તે પ્રમાણે લખીશું હવે આમાં ડેટા ટાઈપ આવે છે ફ્લોટ ઇન્ટીજર આંકડાકીય કિંમત માટે વપરાય ફ્લોટ પણ આંકડાકીય કિંમત માટે વપરાય પણ જ્યારે જવાબ પોઈન્ટમાં આવવાનો પોસિબિલિટી હોય બરાબર તો એ વખતે ડેટા ટાઈપ કઈ આવશે ફ્લોટ અપૂર્ણાંક સંખ્યામાં આન્સર જ્યારે આવે ત્યારે આપણે ફ્લોટનો ઉપયોગ કરીશું ઓકે ફ્લોટ ચલો પછી લઈએ પી ધેટ મીન્સ કે પ્રિન્સિપલ એમાઉન્ટ મૂળ કિંમત પછી છે આર રેટ ઓફ ઇન્ટરેસ્ટ બરાબર કેટલા એનો વ્યાજનો દર છે અને પછી છે એન નંબર ઓફ યર્સ કેટલા વર્ષ માટે બરાબર અને પછી આપણું સિમ્પલ ઇન્ટરેસ્ટ બરાબર આન્સરની જગ્યાએ એસઆઈ લખીએ તો પણ ચાલશે ઓકે એસઆઈ બરાબર સિમ્પલ ઇન્ટરેસ્ટ ઓકે અને પછી થશે સ્ક્રીન ક્લિયર ચલો મેસેજ છે પ્રિન્ટએફ એન્ટર પી બરાબર પ્રિન્સિપલ એમાઉન્ટ પછી છે સ્કેનએફ હવે જો ડેટા ટાઈપ ઇન્ટીજર હોય તો પર્સન્ટેજ ડી આવે ફ્લોટ હોય તો શું આવશે પર્સન્ટેજ એફ આવશે બરાબર સેની અંદર એન્ટર થશે પી ની અંદર બરાબર ચલો પ્રિન્ટ એફ એન્ટર પી પછી શું થશે એન્ટર આર ઓકે અહીંયા આગળ આપણે સ્લેશ એન મૂકી દઈએ એટલે નવી લાઈનમાં આવે સ્કેન એફ પર્સન્ટેજ એફ સેની અંદર એન્ટર થશે આરમાં
एंटर एन. સ્લેશ એન ઉપર ને રહી ગયા નહીતર બધું જોડે એક જ લાઈન માં આવશે. હવે એની પ્રોસીજર બુકમાં આન્સર લીધું છે આપણે, લીધું છે એસઆઈ. એસઆઈ એટલે સિમ્પલ ઇન્ટરેસ્ટ, બરાબર. ચલો જેવી પ્રોસીજર કરવાની હોય બ્રેકેટમાં પી આર એન ડિવાઇડેડ 100, ઓકે. પી ઇન્ટુ આર ઇન્ટુ એન ડિવાઇડેડ 100, બરાબર. અને હવે એને પ્રિન્ટ કરાવી દઈએ. પ્રિન્ટ એફ ધ परसेंटेज 0.2f, बराबर. પછી શું કહી દઈશું, સ્લેશ n નામ મુકાવું હોય તો એ બાજુમાં લખાઈ દેવાનું, બરાબર. અને આપણા વેરિયેબલનું નામ કયું છે, si. ચલો પ્રિન્સિપલ એમાઉન્ટ પહેલા બુક પ્રમાણે એન્ટર કરીએ. કેટલું છે, 10,000. 1, 2, 3. પછી રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલા છે, 12. અને નંબર ઓફ યર્સ કેટલા છે, 5. જો નીચે શું જવાબ આવે છે, 6,000. ઓકે, જો આવી ગયું. 10,000 રૂપિયાનું 5 વર્ષ માટે 12% લેખે વ્યાજ કેટલું થાય, તો કે 6,000 રૂપિયા થાય, બરાબર. અને કહેવાય સિમ્પલ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ. ઓકે, સિલેક્ટ કરીને રાખું છું, જો તમારે લખવાની ઈચ્છા હોય તો તમે લખી દેજો, બરાબર. 0.2f ની જગ્યાએ એકલા f પણ તમે લઈ શકો છો, બરાબર. તો શું આવશે, 12,000 રૂપિયાનું 10% લેખે 3 વર્ષનું વ્યાજ, બરાબર. તો એમાં પાછળ આપણે જે પોઈન્ટ આવતા તે નહીં બતાવે, ખાલી કેટલું બતાવ્યું, તો કે 3,600 રૂપિયા. ઓકે, આ રીતનું બતાવી દીધું. ઓકે, એટલે 0.2f ના લખો ને આ રીતે લખો તો પણ ચાલશે, બરાબર. પ્રોગ્રામ સિલેક્ટ કરું છું, જો તમારે લખવું હોય તો વિડીયો પોઝ કરી અને લખી દેજો. તો સ્ટુડન્ટ, આજે આપણે 3 પ્રોગ્રામ જોયા. પહેલું કયું જોયું, ઘનનું કદ શોધવાનો પ્રોગ્રામ, બરાબર, વોલ્યુમ ઓફ ક્યુબ. પછી બીજું કયું જોયું, મીટરને મિલીમીટરમાં ફેરવવાનો પ્રોગ્રામ. અને ત્રીજો કયો જોયો, 10.7 સાદું વ્યાસ શોધવાનો સી પ્રોગ્રામ. ના ખબર પડે તો વિડીયો રિપીટ કરીને જોજો. આગળના વિડીયોમાં આપણે 10.8 ફેરનહીટને સેલ્સિયસમાં પ્રોગ્રામ, સોરી, ફેરનહીટને સેલ્સિયસમાં ફેરવાનો સી પ્રોગ્રામ. એનું ઇક્વેશન છે, સી ઇઝ ઇક્વલ ટુ એફ માઇનસ 32 બ્રેકેટ કમ્પ્લીટ ઇન ટુ 5/9, બરાબર. આ શું છે, ટેમ્પરેચર બતાવે છે, બરાબર. તાપમાન હોય એમાં ફેરનહીટને સેલ્સિયસમાં તમારે ફેરવવું હોય. ધારો કે તમે એવું કહે કે અત્યારે ફેબ્રુઆરી મહિનો સ્ટાર્ટ થઈ ગયો, તો અમદાવાદમાં દિવસનું તાપમાન, ટેમ્પરેચર માની લો -27 છે, સેલ્સિયસ છે, તો કેટલા ફેરનહીટ થાય તમારે કન્વર્ટ કરવું હોય, તો એના માટેનો પ્રોગ્રામ છે. ઓકે, ઓકે, આ તો જો જૂનો પ્રોગ્રામ આવી ગયો. તમારે ના ખબર પડી હોય તો વિડીયો રિપીટ કરી અને તમે જોઈ લેજો, બરાબર. બંધ કરવું છે તો શું આપી દેવાનું, ક્વિટ આપી દેવાનું, જો આ લોકોએ બુક પ્રમાણે પ્રોગ્રામ લખ્યો છે, બરાબર. આ રીતનું લીધું છે, ઇન્ટીજર મેન વોઇડ મેનની જગ્યાએ સેમ બુક પ્રમાણેનો પ્રોગ્રામ લખ્યો છે. હવે તમારે સેવ કરવું હોય તો અહીંયા ફાઇલમાં જઈ અને સેવ આપી દેવાનું, ના કરવું હોય તો ફાઇલમાં જઈને શું આપી દેવાનું, ક્વિટ આપી દેવાનું.
ओके ચલો બાકીના પ્રોગ્રામ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.